નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગણિત પ્રકરણ નવ વિકલ સમીકરણ ભાગ નંબર સોળ મિત્રો આ વિડિયોમાં આપણે સુરેખ વિકલ સમીકરણનો અભ્યાસ કરવાનો છે એ સુરેખ વિકલ સમીકરણ એ વર્ષ બે હજાર વીસ અભ્યાસક્રમમાં નથી બરાબર છે તો સુરેખ વિકલ સમીકરણ ખરેખર કેવું હોય તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે કેવા સમીકરણને આપણે સુરેખ વિકલ્પ સમીકરણ કહી શકીએ છીએ તો કે જે વિકલ્પ સમીકરણ જે સમીકરણ ડીવાય બાય ડીએક્સ પ્લસ પી ઈન્ટ વાય ઇક્વલ ટુ ક્યુ હોય જેમાં પી અને ક્યુ જો પી અને ક્યુ બંને પદો છે તો જેમાં પી અને ક્યુ એ અધેયો હોય અથવા ફક્ત ચલ એક્સ ના વિધેયો હોય તો આ જે વિકલ્પ સમીકરણ છે એ વિકલ્પ સમીકરણને આપણે સુરેખ વિકલ્પ સમીકરણ તરીકે ઓળખી શકીએ તો આપેલ વિકલ્પ સમીકરણને સુરેખ વિકલ્પ સમીકરણ કહે છે ક્લિયર ફરીથી મિત્રો કોઈ પણ વિકલ્પ સમીકરણનું સ્વરૂપ કેવું હોય ડી એક્સ પછી વાય વાય ના ગુણક તરીકે પી જેવું પદ એ પી પદ કાતો અચળ હોય કાતો એક્સ ચલવાળું પદ હોય ઇક્વલ ટુ ક્યુ ક્યુ તરીકે પણ કાતો અચળ પદ હોય કા તો એક્સ ચલવાળું હોય તો આ જે સુરેખ સમીકરણ છે એ સુરેખ સોરી વિકલ સમીકરણ જે છે એને આપણે સુરેખ વિકલ સમીકરણ તરીકે ઓળખી શકીએ તો સુરેખ વિકલ સમીકરણ કોને કહે છે એ આપણને આને આધારે ખબર પડે ટૂંક આ પ્રકારનું સમીકરણ હોવું જોઈએ હવે વિકલ સમીકરણ હોય તો એનો ઉકેલ એટલે કે વ્યાપક ઉકેલ શોધવાની રીત કેવી છે તો સૌથી પહેલા આપણે એની અંદર સંકલ્યકારક અવયવ શોધવો પડે ઓકે તો અહીંયા સંકલ્યકારક અવયવ કોને કહેવાય સંકલ્ય કારક અવયવ તો એને આપણે તરીકે ઓળખીશું ઇંગ્લિશમાં ઈ રેસ્ટુ ઇન્ટ્રીગેશન એક્સ એનો મતલબ કે પી નું સંકલન જે પણ છે એ ઈ ની ઘાત તરીકે આપણે કરીએ બરાબર પી એટલે આ પી તરીકેનું જે પણ પદ હોય તે તો સૌપ્રથમ આ પ્રમાણેનું નું સંકલ્યકારક અવયવ આપણે શોધવો પડે હવે સંકલ્યકારક અવયવ આપણને આ રીતે મળી જાય પછી એનું કામ આપણે શું કરવાનું થાય તો જે સુરેખ વિકલ સમીકરણ આપેલું છે એ સુરેખ વિકલ સમીકરણને આપણે સંકલ્યકારક અવયવ વડે ગુણાકાર કરવાનું છે તો એના વડે આપણે ગુણાકાર કરીએ તો અંતે આપણને કેવું પદ મળે તો એને આપણે સમજી લઈએ તો અહીંયા એને રીત વિશે ઉલ્લેખ કરું છું ઉકેલ શોધવાની રીત તો પેલું કામ સુરેખ વિકલ સમીકરણને એફ વડે ગુણવા ઓકે તો આઈએફ વડે એટલે કે આ જે પદ છે એના વડે આપણે આ જે સમીકરણ આવે છે એને આપણે ગુણી દઈએ હવે એને આપણે ગુણીએ છીએ તો એ આખું પદ આપણને કેવા સ્વરૂપે આપીગેશન પીડીએક્સ ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ પ્લસ પી p ઇન્ટ્રીગેશન પીડીએક્સ ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઇ રેસ ટુ ઇન્ટ્રીગેશન પી એક્સ આપણને આ સ્વરૂપનું આખું પદ મળે હવે આ જે આખું પદ છે એ તો ખરેખર શું થશે તો એ પદ એ y ઇન્ટુ ઇ રેસ ટુ ઇન્ટ્રીગેશન પી નું વિકલન છે તમે જોઈ લો y અને આ પદ જે છે એ બંનેના માટે ગુણાકારનો નિયમ તમે વાપરો છો તો આપણને આવું આખું પદ મળી જશે આખું પદ એનું એ ક્યુ ઇન્ટુ રેસ્ટુ ઇન્ટ ઇક્વલ ટુ ચલો આ ક્યારે દૂર થશે જ્યારે બંને બાજુ આપણે સંકલન કરીએ છીએ ત્યારે તો ઇન્ટ્રીગેશન ક્યુ ઇન્ટુ રેસ ટુ ઇન્ટ્રીગેશન પીડીએક્સ ઓફિએક્સ અને પ્લસ એટલે કે આપણને જે ઉકેલ સ્વરૂપનું જે પણ પદ છે એ ખરેખર કેવી રીતે થવાનું છે તો માટે વાય ઇન્ટુ આઈ એફ બરાબર ઇન્ટ્રીગેશન ક્યુ ઇન્ટુ આઈ એફ ડીએક્સ પ્લસ સી જોઈ લેજો વાય આ પદ આપણા માટે આઈ તરીકે છે

એ સંકલનકારક અવયવ આખાને ગુણી દેવાનો પછી આ ટાઈપનું પદ પછી આ ટાઈપનું પદ અને પછી આ ટાઈપનું પદ એટલે સોરી આ પદ છેલ્લું મળે પછી આપણે આપણે અહીંયા સંકલન કરીશું અને એનો જવાબ મેળવીશું તો આ એની રીત છે ક્લિયર અથવા મિત્રો તમે ડાયરેક જ આઈએફ શોધીને તમે આ પદનો ડાયરેક્ટ ઉપયોગ કરશો તો પણ એક વખત ચાલી શકે તો આપણે આને આધારે હવે જુદા જુદા ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ પરંતુ સંકલ્ય અવયવ શું છે એ સમજી લેજો મિત્રો અહીંયા એક્સ ચલને આધારે વિકલન છે ધારો કે આપણે નોંધ કરીને ડીએક્સ અપોન ડીવાય આપેલું હોય તો એનું સ્વરૂપ કેવું હોય એનો ઉલ્લેખ કરી દઈએ કે જો ડીએક્સ અપોન ડીવાય પ્લસ પી ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ ક્યુ આવું સ્વરૂપ હોય તો આપણે કહી શકીએ કે અહીંયા વાય ની સાપેક્ષે વિકલન છે તો પી અને ક્યુ એ કાં તો અચળ પદ હોય અથવા વાય ચલ આધારિત પદ હશે તો એના માટે આઈએફ શું લખાશે e રેસ ટુ ઇન્ટ્રીગેશન પી ડીવાય કારણ કે પી અને ક્યુ અચળ પદ કાં તો વાય વાળા વાય ચલ વાળા પદ હશે એનું વ્યાયને સાપેક્ષે અહીંયા વિકલન થયેલું છે માટે તો આ રીતે આઈ એફ આપણે લખી શકીએ અને એના આધારે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ ઓકે તો બે પ્રકારના સુરેખ સમીકરણો શકે અને એનો આપણે રીતે ઉપયોગ કરવાનો છે તો હવે મિત્રો બુકની અંદર આપણને જુદા જુદા ઉદાહરણો આપ્યા છે પરંતુ એ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરતા નથી પરંતુ સ્વાધ્યાય નવ પોઈન્ટ છ નો જ આપણે ડાયરેક્ટ અભ્યાસ કરીએ છીએ ઓકે અને એના આધારે તમે ઉદાહરણોને જાતે સમજી શકશો તો સ્વાધ્યાય નવ પોઈન્ટ છ એમાં આપણે દાખલા નંબર એક જોઈએ છ દાખલા નંબર એક ચલો શું આપેલું છે ડી વાય બાય ડીએક્સ પ્લસ ટુ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ ઓકે હવે મિત્રો જે પદ આપેલું છે એને સમીકરણ ડીવાય ડીએક્સ પ્લસ પી ઇન્ટુ વાય ઇક્વલ ટુ ક્યુ સાથે સરખાવતા ચલો એની સાથે આપણે સરખાવીએ છીએ તો માટે પી ઇક્વલ ટુ ટુ અને ક્યુ ઇક્વલ ટુ આપણે સંકલ્ય અવયવ શોધવો પડશે એને આપણે આઈ તરીકે ઓળખીએ તો માટે આઈએફ બરાબર ઈ રેસ્ટ ટુ તો ઇક્વલ ટુ અવયવ થયો હવે આપેલા સમીકરણને આપણે ઈ રેસ્ટુ ટુ વડે ગુણવાના છે તો ચલો ઈ રેસ્ટુ ટુ વડે આપણે ગુણી દઈએ અને એના પહેલા એક નંબર આપી દઈએ તો સમીકરણ ને

અહીંયા આપણે પ્લસ સી અત્યારે લખવું હોય તો લખી શકીએ નહીં આનું સંકલન થયા પછી આપણે સી તરીકે ઉલ્લેખ કરી ઓકે તો આપણે એ રીતે કારણ કે જુઓ અહીંયા જે પણ પદ છે એમનું સંકલન આપણે કરવું પડશે ખંડસા સંકલન ગાતાંકીય અને ત્રિકોણ તો એનું ખંડસ સંકલન એક વખત કરીશું એટલે ઈ રેસ્ટુ ટુ એક્સ અને કોસ વાળું પદ આવશે એનું ફરીથી ખંડસ સંકલન કરીશું

એ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો માટે જો આને આઈ તરીકે લઈ દઈએ બરાબર ઇન્ટ્રીગેશન સાઈન એક્સ ડીએક્સ ચલો ખંડ સંકલન માટે એલ આઈ એ ટી આ આપણા માટે ટી છે આપણા માટે ઈ છે એટલે ટી પહેલા આવે છે મતલબ યુ અને વી તો ખંડાસા સંકલનનો નિયમ શું છે ઇન્ટ્રીગેશન હોય તો યુ ઇન્ટ્રીસન વીડીએક્સ માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ ડીયુ ઇન્ટ્રીગેશન વીડીએક્સ ઓફ dx આવું એનું સૂત્ર છે તો એ રીતે આપણે અહીંયા કામ કરીએ તો યુ એટલે કે sin એક્સ એમના એમ m ઈ રેસ ટુ ટુ એક્સ માઇનસ સાઇનનું વિકલન ડી બાય એક્સ ઇન્ટુ ઈ રેસ રેસ ટુ 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 એક્સ એક્સ ઓફ સાઇન એક્સ એનું સંકલન થશે ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ટુ માઇનસ ઇન્ટ્રીગેશન છે છે એ તરીકે આપણે બહાર લખી દઈએ અને હવે મિત્રો આનું ફરીથી આપણે ખંડસા સંકલનના નિયમ પ્રમાણે કામ કરવું પડશે તો sin એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ટુ માઇનસ વન બાય ટુ

સાઇન એક્સ ઇન્ટુ ઇ રેસ્ટુ ટુ નું વિકલન થશે માઇનસ સાઈન એક્સ અને ઈ રેસ્ટુ ટુ એક્સ માટે ઇ રેસ્ટુ ટુ એક્સ અપોન ટુ ડી વન બાય ટુ દરેક પદ જોડે અલગ અલગ લખી દઈએ તો પહેલું પદ સાઇન એક્સ ઇન્ટુ ઇ રેસ્ટુ ટુ એક્સ અપોન ટુ બીજું પદ કોશે ઇન્ટુ ઇ રેસ ટુ ટુ એક્સ અપોન ફોર ડી એક્સ ઓકે આ પ્રમાણે હવે અહીંયાથી વન બાય ફોર આપણે બહાર લઈ લઈએ અને આ જે પદ છે એ તો આપણા માટે શું થવાનું છે i થવાનું છે તો i બરાબર આ બંને ધારો કે આપણે 1/4 કોમન લેવા હોય તો 1/4 આપણે કોમન લઈ સકીએ છીએ તો એ રીતે પદ ખરેખર શું થશે 1/4 તો આ પદ થશે 2 અથવા e^2x પણ સાથે સાથે કોમન લઈ લઈએ તો 2 साइन एक्स माइनस कॉस एक्स माइनस आई अपॉन फोर आई अपॉन फोर आ बाजू आ तो आई प्लस आई अपॉन फोर बराबर ई रेस टू टू एक्स अपॉन फोर टू साइन एक्स माइनस कॉस एक्स चलो आई प्लस आई अपॉन

આ પદની અંદર મૂકવાની છે સિંહવાળા પદ ની અંદર તો એને આપણે નંબર આપી દઈએ છીએ બે તો શું લખી શકાશે તો માટે બે પરથી માટે બે પરથી આપણે શું લખીએ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન ટુ વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટુ એક્સ અપોન ફાઈવ ટુ સાઇન એક્સ આપણે આખા ને ભાગી દઈએ તો આ બાજુ વાય રહેશે અહીંથી ઈ ટુ ઉડી જશે અને અહીંયા ઈ રેસ્ટુ ટુ છેદમાં આવશે જેને આપણે અંશમાં લખીશું તો ઈ રેસ્ટુ લખી દેસ ટુ ટુ એક્સ વડે ભાગતા તો આ જે આપણને પદ મળ્યું છે જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે આપેલ ઉકેલ સમીકરણ ઓકે તો આ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ હવે મિત્રો રીત આની આ છે એ પ્રમાણે કોઈ પણ દાખલો હોય તો આપણે એનું જે તે કામ કરી શકવાના છીએ હવે એ પ્રમાણે આપણે એક બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ દાખલા પ્લસ વાય ઇક્વલ ટુ ટેન એક્સ અહીંયા સરદ આપી છે જીરો લેસ ઓર ઇક્વલ એક્સ લેસ ફાય બાય ટુ હવે

હવે આ કોસ્ક્વેર ઉપર લઈ જઈએ તો સ્ક્વેર થશે આ કો સ્ક્વેર ઉપર લઈ જઈએ તો ત્યાં પણ સ્ક્વેર થશે બરાબર સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન એક્સ આ પ્રમાણેનું આખું પદ થાય હવે મિત્રો એને આપણે ડીવાય dx, y, 10x. Mitro, dy by dx py પ્લસ પીવાય ઇક્વલ ટુ ક્યુ સાથે સરખાવીએ તો p તરીકે x2x q તરીકે 10x x2x આપણને મળે અને p અને q મળે એના પછી આપણે આપણું જે પણ કામ કરતા હોઈએ એ પ્રમાણે અહીંયા કામ કરવાનું થાય તો ચલો એ રીતનું આપણે કામ કરી દઈએ તો સૌથી પહેલું કામ જેને dy/dx plus py સાથે સરખાવતા ચલો આપણે તરીકે ઉલ્લેખ કરી દઈએ તો અને ક્યુ તરીકેર એક્સ એન ટુ ટેન એક્સ બરાબર પી અને ક્યુ મળે છે હવે પી અને ક્યુ અહીંયા આપણને આ રીતે મળ્યું તો સ્વાભાવિક છે કે આપણે સૌથી પહેલા આઈએફ શોધવું પડશે તો આઈએફ બરાબર ઈ રેસ્ટુ ટેનએક્સ ઓકે ગાતમાં આપણે કોઈ પ્લસ સી કે એવું કશું કરવાની જરૂર નથી તો ઈ રેસ્ટુ ટેનએક્સ આપણને મળે છે હવે આ જે આઈએચ છે એને આપણે શું કરવાનું છે જે મૂળ સમીકરણ છે એમાં ગુણાકાર કરી દેવાનો છે આપણે નંબર આપી દઈએ તો ખરેખર શું થાય પહેલું પદ સોરી આપણે પહેલું પદ ત્યાં નહીં પણ અહીંયા આપવાનું છે કારણ કે આપણે આજ આપણું મૂળ સુરેખ વિકલ સમીકરણ થાય છે એટલા માટે તો કે ઈ રેસ ટુક્સ ઇન્ટુક્સ પ્લસ ઈ રેસ ટુ ટેન એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ સોરી વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટેન એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ

પ્લસ સી હવે આ જે પદ છે મિત્રો એ પદનું આપણે ખંડસા સંકલનની રીતે આપણે સંકલન કરવાનું છે તો એનું સંકલન તમે જાતે કરજો બરાબર જેની અંદર ટેન એક્સ ની જગ્યાએ ટી આદેશ ધારવો પડશે તો એનું વિકલન એક્સ ડીએક્સ થઈ શકશે એનો મતલબ કે ઈ રેસ ટુ ટી ઇન્ટુ ટી ડી થાય ઓકે અને એ રીતે એનું સંકલન થશે તો હું ડાયરેક્ટ એનો જવાબ સંકલન થયા પછી એની જગ્યાએ જવાબ આવે છે ટેન એક્સ ઇન્ટુ વાય બરાબર ઈ રેસ્ટ ટુ ટેન એક્સ કાઉન્સમાં ટેન એક્સ માઇનસ વન પ્લસ સી હવે

મિત્રો રીત શું છે એ રીત આપણા મગજમાં હોવી જોઈએ બરાબર જો રીત તમારા મગજમાં હશે તો તમે એને ઈઝીલી કામ કરી શકશો પરંતુ જો રીત જ સમજ્યા નહીં હોય તો ક્યારે દાખલો ગણાશે નહીં હવે એ જ પ્રમાણે આપણે એક દાખલા નંબર દસ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ તો દાખલા નંબર દસ દસ ની રકમ જોઈએ એને અહીંયા ભાગાકારમાં મોકલવું પડશે તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન અપોન એક્સ પ્લસ વાય તો જો મિત્રો અહીંયા જે દેખાય છે એ સુરેખ સમીકરણ સ્વરૂપે નથી તો અહીંયા આપણે બંને બાજુએ વ્યસ્ત કરીશું તો એ સુરેખ વિકલ સમીકરણ બની શકે તો માટે dx upon dy equal to x plus y અહીંયા લખી દઈએ બંને બાજુ વ્યસ્ત કરતા હવે dx upon dy વાળું પદ છે બરાબર તો જુઓ વાયની સાપેક્ષે વિકલન થયેલું દેખાય છે તો આપણે આ પદ આ થયું આપણા માટે સુરેખ સમીકરણ જેને ડીએક્સ અપોન ડી વાય પ્લસ પી ઇન ટુ એક્સ ઇક્વલ ટુ ક્યુ સાથે સરખાવતા તો પી તરીકે શું થશે ઇન્ટ્રીગેશન માઇનસ વન હા જો હવે મિત્રો અહીંયા ડીએક્સ નહી આવે પણ શું આવશે ડી વાય આવશે તો ઈ રેસ્ટુ માઈનસ વાય આપણને મળે તો e રેસ્ટુ માઇનસ વાય વડે સમીકરણ એકને ગુણવાનું છે બરાબર ઈ રેસ્ટુ માઇનસ વાય

તો મિત્રો અહીંયા આ પ્રમાણે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે એક્સનું સાપેક્ષ વિકલન થયું છે બરાબર તો એક તો અહીંયા પણ ડી વાય આવશે સંકલન અવયવમાં બંને બાજુ સંકલન કરવું છે ઈ રેસ ટુ માઇનસ વાય ઇન્ટુ એક્સ બરાબર ઇન્ટ્રીગેશન ઈ રેસ ટુ માઇનસ વાય ઇન્ટુ વાય ડી વાય સી આપણે બંને બાજુ શું કર્યું સંકલન કરતા બંને બાજુએ હવે આ જે પદ છે એનું આપણે ખંડ સર સંકલનની રીતે આપણે એનું સંકલન કરવાનું છે તો ચાલો ડાયરેક્ટ આપણે ત્યાં જ સંકલન કરી દઈએ તો ઈ ટુ માઇનસ વાય ઇન્ટુ એક્સ બરાબર એલ આઈ એ ટી પ્રમાણે એલ આઈ આ થશે એક્સપોશિયલ ફંક્શન સોરી એલજેમિક ફંક્શન અને આ એક્સપોનશિયલ ફંક્શન છે બરાબર એટલે આ બહુપદીય છે અને આ ઘાતાંકીય છે તો આ આપણા માટે યુ થશે અને આ આપણા માટે વી થશે તો વાય ઇન્ટ્રીગેશન ઈ રેસ્ટુ માઇનસ વાયડી વાય માઇનસ ઇન્ટ્રીગેશન ડી બાય ડીવાય ઈ ઓફ ક્લિયર y y e આ રીતે જો એક્સ ને હોય તો બાજુમાં ડીવાય બાય પણ લખવું પડે ઓકે તો चलो માઇનસ અહિયાં વિકલન વન આનું સંકલન ઈ રેસ ટુ માઇનસ વાય અપોન માઇનસ વન ડી વાય પ્લસ સી ચલો માઇનસ આગળ આવશે વાય ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ વાય માઇનસ માઇનસ પ્લસ ઇન્ટ્રીગેશન ઈ રેસ ટુ માઇનસ વાય ડી વાય પ્લસ સી હવે માઇનસ વાય ઈ રેસ ટુ માઇનસ વાય પ્લસ ઈ રેસ ટુ માઇનસ વાય અપોન માઇનસ વન પ્લસ સી ક્લિયર હવે આ પદ થઈ જશે માઇનસ વન પ્લસ સી ઇન્ટુ ઈ રેસ્ટુ વાય કારણ કે આખાને ને વાય વડે આપણે ગુણીએ એટલે ઈ રેસ્ટુ માઇનસ વાય વાળા પદો છે એ ડાયરેક્ટ જ એમ દૂર થઈ જશે માઈનસ વાય અને માઇનસ વન ને આપણે આ બાજુ લઈ જઈએ તો એક્સ પ્લસ વાય પ્લસ ટુ તો આ રીતે જે પદ મળ્યું છે એ શું થશે વ્યાપક ઉકેલ તો જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે ક્લિયર તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળી શકશે તો મિત્રો તો મિત્રો આ પ્રમાણે આપણે સુરેખ વિકલ સમીકરણના ઉકેલ શોધી સકીએ છીએ હવે એ પ્રમાણે સ્વાધ્યાય 9.6 ના બીજા દાખલાઓનો તમે અભ્યાસ કરી શકશો આપણે બંને પ્રકારની રીતોનો અહીંયા અભ્યાસ કરી ચૂક્યા છીએ જે પણ અહીંયા દાખલા ગણ્યા છે એની અંદર અને પ્રકરણનું ઉદાહરણ પણ એવું એક આપેલું છે તો એ પણ તમે ગણી શકો અને સ્વાતે નવની અંદર આપેલા આ પ્રકારના દાખલાઓનો પણ તમે એ રીતે અભ્યાસ કરી શકશો તો આપણે આ પ્રકરણને પૂરું કરીએ છીએ અહીંયા અને હવે પછીના વિડીયોમાં આપણે એના પછીનું નેક્સ્ટ પ્રકરણ દસનો અભ્યાસ કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત